જો તમે આના પહેલાનો વ્લોગ જોયો હોય તો એમાં અમે પ્રિપેરેશન કરતા હતા આજની માટે અમે જ્યાં જઈ રહ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદમાં કાંકરિયા ત્યાં બધા એજ વ્યક્તિ એજ માણસો છે, એજ માસી, એજ બધા, બધા ખાલી જે નાની અને નાના જો એ બધા છે. મમ્મીના મોટા મામા અને નાના મામા બંને છે. હા, તો એમનાથી બી મળાવશું, બસ ખાલી મોટા નાનાથી બીક લાગે છે અમને બહુ જ, કારણ કે બહુ ખતરનાક છે. અત્યારે એટલો તડકો છે ગાઈઝ અને ગરમી તો એટલી છે ને કે લાઈક અમે પસીના પસીના વાળા થઈ ગયા. મેકઅપ પણ જોઈ શકો છો અમારો, થોડો લાઈક મેટ થવા લાગશે હમણાં. એન્ડ અમે મેકઅપ નથી લાયા, લાઈક અમે હું અને પ્રાચી કીધું કે લાઈક આપણે ક્યાં વધારે બહાર જવાનું છે તો મેકઅપ ના લઈએ. પણ પછી અચાનક ફાઇનલ થઈ ગયું કે અમારે કચ્છ કબરાઉ જવાનું છે. એન્ડ ગાઈઝ અમારે કંઈક ટ્રાવેલર્સમાં જવાનું છે, પાછું એ એસી વાળું છે કદાચ એવું કહે છે, બટ ખ્યાલ નથી. બટ ધ થિંગ ઇઝ કે હજી આવી નથી અને હજી અમારા એક માસી અને માસા રહ્યા છે. મીન્સ માસીની ફેમિલી. હા, માસીની ફેમિલી એટલે ખુશી માસી, માહી, હીરા અને માસા. તો આ ચાર બાકી છે જે આવશે અને પછી મજા આવશે. અમે લોકો જશું એન્ડ ગાઈઝ આખા ટ્રીપ નો જે અમે લોકો એન્જોય કરશું. અને હા, એમાં રૂલ્સ છે કે બસમાં અમે લોકો ઉલટી કરવી હોય તો ડોલ લેવી પડે, બારી ખોલીને ઉલટી નહીં થાય. તો સીન એવો છે. પણ અમારી જોડે જગલાઓ છે, લાઈક જે પ્લાસ્ટિક બેગ હોય એમાં ઉલટી કરી લેવાની, બટ નહીં થાય. આપણે એવું જ વિચારવાનું ને નહીં થાય, નેગેટિવ નહીં વિચારવાનું, રાઈટ? સો ગાઈઝ હવે બહુ રાહ નથી જોવી, જેવી અમારી ટ્રાવેલર્સ આવશે એવું હું વ્લોગ સ્ટાર્ટ કરી દઈશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અહીંયા જે દાદા બેઠા છે એ મમ્મીના મોટા મામા છે અને મને એમનાથી બહુ ડર લાગે છે, એટલે હું બહુ નજીક નહીં જઉં કારણ કે બહુ ખતરનાક દેખાય છે. એન્ડ અહીંયા જમીન રોતો રોતો આવ્યો. સો ગાઈઝ, સ્ટે ટ્યુન, હવે અમે જઈને જ જ્યારે ટ્રાવેલર્સ આવશે ને ત્યારે જ મળીએ. સો ગાઈઝ, આ વિનુ નાના છે, મમ્મીના નાના મામા, અને પાછળ અક્ષય મામા છે એટલે મમ્મીના ભાઈ એટલે મારા મામા થાય. સો જેમ જેમ માણસો આવશે એમ એમ હું ઇન્ટ્રોડક્શન કરાવીશ. અને આજે કેમેરો જેમના હાથમાં છે એ છે ધર્મેશ માસા, અહીંયા છે જિજ્ઞેશ માસા, અહીંયા છે માનુભાઈ, પછી આયા ભાવેશ માસા, અને પછી અક્ષય મામા, પછી મયુર મામા. એન્ડ ગાઈઝ, બધા એટલા ફાસ્ટ જાય છે ને હું બોલું ત્યાં રહાય નહીં જોતા ગાઈઝ. અને અહીંયા આયા ભાગુ નાની, પછી કંચન નાની, અને અહીંયા મારી મમ્મી ઊભી છે, અને ત્યાં છે ને સાઈડમાં નાના બેઠા છે, મોટા નાના, અને મને બહુ બીક લાગે છે એમનાથી. એન્ડ અહીંયા છે ટીના માસી, અહીંયા તાનિયા મમ્મા, પછી અહીંયા સપના આંટી છે, એન્ડ અહીંયા કોમલ માસી છે, અને અહીંયા ખુશી માસી, અહીંયા હસ્તી, અહીંયા છું હું જે બહુ સારી રીતે હાઈ કરું છું, એન્ડ અહીંયા છે પૂર્વા. સો ગાઈઝ, અમારો ટ્રાવેલર્સ આવી ગઈ છે તો હવે અમે બહુ રાહ નથી જોતા. સો લેટ્સ ગો, હવે આપણે અંદર બેસીને જોઈએ. સો સ્ટે ટ્યુન. અને ઉભરો ઉભરો ગાઈઝ, હજી હા, આ છે અમારા પિયુષ માસા. સો આ માવો ખાય છે, સો માવો ના ખવાય. સો લેટ્સ ગો, હવે આપણે જઈએ. સો ગાઈઝ, અહીંયા બધા બેસી ગયા છે. એન્ડ હાય તાન્યા, અને પાછળ મારી મમ્મા અને ટીના માસી બેઠા છે. એન્ડ અહીંયા છે મયુર મામા, જેના ખોળામાં મીત બેઠો છે. અહીંયા છે વિનુ નાના, જે મમ્મીના નાના મામા છે, અને અહીંયા મોટા મામા છે, અહીંયા અક્ષય મામા છે જે મારા મામા છે. એન્ડ બધા એડજસ્ટ કરીને બેસી ગયા છે. અને પાછળ આખા ચિલ્લર પાર્ટી છે, જ્યાં માનવભાઈ, માહિર, યુવી, હું, હસ્તી અને પૂર્વા બેસવાના છે. સો લેટ્સ ગો. હવે ગાઈઝ, બહુ પંચાયત નહીં કરવી નહીતર અમને વોમિટ થવાની છે. બીકોઝ ગાઈઝ, તમને તો ખબર જ છે કે મને વોમિટ જેવું થાય જ છે. સો સ્ટે ટ્યુન. શું કહે દીધી? એટલે ગરમીમાં હું બફાઈ જાય છે. લિટરલી વી આર હેવિંગ ઇટ. અહીંયા જો, બટ
આમાં હવા જ નથી આવતી, એસી કામ જ નથી કરતું. અને કુલિંગ અહીં પકડજું એન્ડ આ જોઈ શકો છો. આ જો કબીર સિંહ ભરીને આવ્યો છે. એ બન તો કબીર સિંહ માનવભાઈ યાર એક સ્માઈલ આપી. So guys, અત્યારે તો સોંગ સાંભળે છે, that's why. And અત્યારે એટલી પબ્લિક છે એટલે એસી નહીં પકડાતું એવું લાગે છે. પકડાતું આપણે કેવી રીતે પકડી શકશું? And હસ્તી પકડવા જશે એસી ને. હા હસ્તી, હા પકડી એસી. આઈ રુજો. સો અત્યારે અમે લોકો ઓન ધ વે છે. સો ગાઈઝ અત્યારે નાસ્તો કરવો છે અને આ ગાંડી થાય છે. નાની છોકરી. સો બધા ખાય છે ને એટલે થોડું થાય ને. અને આ શું કરતો હતો તું પાછળ? તને મારતો હતો. હા. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હવે જ્યારે હસ્તીને ખાવાનું આવશે ને ત્યારે હાસ હશે. જો જો સીટ થોડી પાછી કરી દીધી છે ને આ લોકો ધક્કો મારે છે. સો ગાઈઝ, અમારા પપ્પાનું જે રિયલ નામ છે એ છે રાજેશ. તો રાજ કરીને અમે એક હોટલમાં રોક્યા છે તો મારા મયુર મામાએ કીધું કે લઈ લો તમારા પપ્પાને દેખાડવા, એટલે અમે લીધું છે. સો ચલો હવે. સો ગાઈઝ, અમે અહીંયા આવ્યા છે રાજ પેલેસમાં વોશરૂમ યુઝ કરવા અને પાછું ચા નાસ્તો. કઈ કહી શકો તમે ફ્રેશ થવા માટે? હજી અમારા બધા માસે એવું કહે છે કે 10 વાગશે, લિટરલી 10 વાગશે. સો અહીંયા જો મમ્મા છે, હસ્તી છે, માસી છે, જો. હા હા હા, તમે શું લીધું છે? થમ્સ અપ. આય હાય હાય હાય, આઈ ગયો આઈ ગયો, થમ્સ અપ પીવા. વાહ ભાઈ લાલચ. સો ગાઈઝ, મમ્મા પણ થમ્સ અપ પીવે છે. સો સ્ટે ટ્યુન, આગળ અપડેટ આપતા રહેશો. ને અત્યારે બધા જ લાઈક ચિલ કરી રહ્યા છે, ત્યાં છે અમારી પબ્લિક, અમે થોડા અહીંયા બેસી ગયા છે. સો સ્ટે ટ્યુન. ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે ને અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે. સો અમને લાગ્યું હતું કે પહેલા આપણે હનુમાનજીના મંદિરે રોકવાનું છે, બટ હવે ડાયરેક્ટ અમે કમરા આવ્યા.
કારણ કે અત્યારે રાત થઈ ગઈ છે એન્ડ લાઈટ બી નથી એટલી બધી. આગળ એન્ડ અમે ફાઇનલી પહોંચી ગયા છે એન્ડ અર્ધ જણા ને લાઈક કોમલ માસી ને ઉલટી જેવું થયું હતું અને મને પણ અત્યારે નથી કરવી, દર્શન કર્યા પછી કરશું. યસ, દર્શન કર્યા પછી કરશું અને અમે આખી અહીંયા જ સ્ટે કરવાના છે અને સવારે જે આરતી થાય છે ને એ અમને મિસ નથી કરવી એટલે અમે લોકો અહીંયા જ રહેવાના છે. સો અત્યારે હું બેકવર્ડ ચાલું છું તો એટલે પૂર્વાએ બોલ્યું શાંતિથી. સો ગાઈસ હવે ત્યાં જઈને જ મળીએ જ્યારે મોગલ માના મંદિરે અમે પહોંચી જઈએ ત્યારે. સો ગાઈસ કવરાવ આવીને અમે પહેલાં જ માર્કેટ જોયું તો માર્કેટમાં અમને બહુ જ સારી સારી વસ્તુ લાગી પણ અમે કંઈ જ નથી ખરીદવાના કારણ કે અમારે ડાયરેક્ટ હવે મોગલધામ જ જવું છે, અહીંયા જ છે નજીક. સો લેટ્સ ગો. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે એન્ડ આવતા જ અમને જાણવામાં આવ્યું કે અહીંયા શૂટિંગ અલાઉડ નથી તો અમે કોઈની બી જે ફિલિંગ્સ છે એ હર્ટ નથી કરવા માંગતા એટલે અમે બાર બારથી જ શૂટ કરશું અને અંદર નહીં કરીએ. સો ગાઈઝ તમારી માટે સોરી ફીલ થાય છે બટ ગાઈઝ બધાની રિસ્પેક્ટ સાચવવી પડે એટલે અમે નથી શૂટ કરવાના. તો મળીએ પછી ગાઈઝ. સો ગાઈઝ અહીંયા અમે બધા પ્રસાદી ખાઈએ છીએ એન્ડ ગાઈઝ બહુ ડિલિશિયસ હતી પ્રસાદી એન્ડ જે ખીચડી છે એ બહુ જ યમી છે, ઘીવાળી છે અને કઢી છે. સો વી આર હેવિંગ અવર ડિનર એન્ડ પ્રસાદી છે તો બહુ જ યમી છે ગાઈઝ અને અમે લોકો શાંતિથી ખાઈએ છીએ. હાથથી હાથથી જ મજા આવે ગાઈઝ અને અહીંયા બધા માસી માસા બધા બેઠા છે. વિશ્વા, ભાગુ મામી એટલે હું મામી બોલાવું છું ગાઈઝ કારણ કે મમ્મી બોલાવે ને એટલે. સો ચલો હવે જઈએ. સો ગાઈઝ હવે તમે વિચારતા હશો કે અમે કેમ જઈએ છીએ તો ગાઈઝ બેસિકલી અહીંયા સેટલમેન્ટ નથી સુવાનું, અમારે હોટેલ જવાનું છે તો ચલો હવે હોટેલ જઈએ. સો ગાઈઝ અત્યારે બધા સુવાની હાલતમાં છે એન્ડ અહીંયા હોટેલના બહાર અમે બેઠા છીએ, અંદર ડિસ્કશન થાય છે, અહીંયા અમુક માણસો ઊભા છે એન્ડ અમે મંદિરે આવી ગયા, દર્શન કરી લીધું. હા, શું બોલતી હતી પૂર્વ? દર્શન પણ કરી લીધા એન્ડ મહેર ને માથું દુખાય છે, મને માથું દુખાય છે. આ નાનો તો સુઈ ગયો, ઘેન માં તો નીચે ઉતરે ત્યારે ઘેન માં હતો. હસ્તી હસ્તી ગાઈઝ હમણાં હસ્તી કહી દીધી, મને બધું ખાવું, મેગી ખાવી છે, આમ ખાવું સુવું છે. હા હા ગાઈઝ એન્ડ બહુ મજા આવી આજના દિવસે. અને ગાઈઝ હું આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે એન્ડ ગાઈઝ જે કબરાઓ મોગલધામ જે હતું ત્યાં અંદર શૂટ નહોતું અલાઉડ, બહારથી કરવાનું તો કરો બાકી નહીં કરો. હા, અંદર નહીં એન્ડ એટલે જ અમે બહારથી જેટલું પોસિબલ થયું ને બધા એંગલથી અમે લીધું એન્ડ આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે.